શહેરના સોનાપુર સ્મશાનની ભઠ્ઠી બંધ થતા હાલાકી. પેટ્રોલ બચાવવા શહેરના ઓનલી ઇન્ડિયન મેનનું સાયકલ અભિયાન. શહેરના ગાંધી ચોકના જાહેર શૌચાલયને રિપેર કરવા માંગણી. કષ્ટભંજન હનુમાનજી અને શનિવારનો અનેરો મહિમા. નોબલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાનું સન્માન. સદગત ભાવનાબેન ચીખલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર. સોનાપુર સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી ગેસની ભઠ્ઠી બંધ હાલતમાં પડી છે. પરિણામે ક્યારેક એક સાથે સગો એકઠા થવાથી લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલમાં બળતણથી ચાલતી ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી કાર્યરત છે. ગેસ ભઠ્ઠી તાકીદે રિપેર કરી લોકોની સમસ્યા દૂર કરે એવી તંત્ર પાસે માંગણી કરી છે. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જોશીએ જણાવ્યું હતું કે જે અત્યારે ગેસ આધારિત જે ભઠ્ઠી છે એ ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ થઈ છે. આ માટે આપણા ઇલેક્ટ્રિક ઇજનેર મારફત જેની ઇન્સ્ટોલમેન્ટ કરી છે, ઇન્સ્ટોલ કરી છે વિદ્યુત ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી, જે પાર્ટી પાયોનિયર કંપની તરફથી એનો એસ્ટિમેટ ખર્ચ આવ્યો છે ટોટલ 12.5 લાખ રૂપિયાનું. આ માટે અત્યારે માનની કમિશનર સાહેબ શ્રી સમક્ષ ફાઇલ મૂકવામાં આવશે મંજૂરી માટે. એ દરમિયાન ગેસ ભઠ્ઠી, વિદ્યુત ભઠ્ઠી ચાલુ રાખવામાં આવશે અને જે હાલ બળતણથીને આપણે લાકડાથીને જે કરવામાં છે એ પણ કરીને ચાલુ જ છે. અચ્છા, કેટલા દિવસમાં ચાલુ થનાર છે? અંદાજે 1-1.5 મહિના જેવું પ્રોસેસ થતા અંદાજે 1-1.5 મહિના પ્રોસેસ છે. ઉપરાંત હાલમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથીને જે ભઠ્ઠીના કોન્ટ્રાક્ટ પુણેની કંપનીને આપ્યું છે 70 લાખ રૂપિયાના ખર્ચે, એ આપણે વર્ક ઓર્ડર કંપનીને આપી દીધું છે નવી કળ બનાવવા માટેની. નવી આખી વિદ્યુત ભઠ્ઠી બનશે અત્યાધુનિક, અને એ દરમિયાનમાં આપણે આ વિદ્યુત ભઠ્ઠી દ્વારા કામગીરી કરાવશું. અચ્છા, અગાઉની એક ભઠ્ઠી બંધ હતી, પછી નવી કરાવી વિશે શું છે? આ ભઠ્ઠી ઘણા ટાઈમ જે જૂની થઈ ગઈ છે, જે વારંવાર ખર્ચ કરે, વારંવાર બંધ થઈ જાય છે, ઉપરાંત એના મેન્ટેનન્સનો ખર્ચ પણ વધારે થતો હોય, એટલે આપણે પબ્લિકની સુવિધા માટે સારામાં સારી કંપનીને આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે. કેડી જોશી, ઇન્ચાર્જ નાયબ મિનિસ્ટર મહાનગરપાલિકા જૂનાગઢ. હાલ આપણે જૂનાગઢ મહાનગર સેવા સદનમાં અર્બન સોસાયટી હેઠળ 5 જુદા જુદા વિસ્તારમાં સ્લમ પોપ્યુલેશનને ધ્યાનમાં લઈ અર્બન સેન્ટરો આવેલા છે, જેમાં ટીંબાવાડી, આંબેડકરનગર, ગણેશનગર, શાંતેશ્વર અને પેટ્રોલ બચાવી રાષ્ટ્રના હિતમાં સહભાગીદાર બનવાનું અભિયાન ચલાવનાર જૂનાગઢના ઓનલી ઇન્ડિયન તરીકે સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી સદપ્રવૃત્તિઓ કરનાર ઓનલી ઇન્ડિયન મેને પેટ્રોલ બચાવી સાયકલ ચલાવવા 18 વર્ષથી નીચેના બાળકોને સાયકલ અપાવવાનું અભિયાન હાથ ધર્યું છે. રાષ્ટ્રહિતમાં સદપ્રવૃત્તિને વેગ આપતા ઓનલી ઇન્ડિયન મેનને શહેરના લોકો બિરદાવી રહ્યા છે. શરૂ કરીશ, 10,000 પત્રિકાઓ 4 દિવસમાં વ્યક્તિગત એક એક જગ્યાએ જઈને આપીશ. આ તમે જળ બચાવશો, જળ જગત બચાવી શકશે. સૌથી પહેલું આપ્યું છે કે આપણા શરીરને કે ગોળીઓથી ચાળી જે વૃદ્ધિ નાખે તો આપણે કેટલું દર્દ થાય. તો ધરતીમાં તમે અવારનવાર વધુ વધુ બોર કરો કે જસ્ટ લાગે છે અને ચાણી બરાબર છે, પરંતુ માં આતરનાર નથી હોતો, મધર્સ ડે ઉપર માનો આતરનાર છે. તો પહેલી શરૂઆત ત્યાંથી કરી કે વધુ ન કરો બોર. એક અભિયાન ચલાવી રહ્યા છે જળ બચાવવાનું, અને તેમના વિશે માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિલીપ રાણા સાહેબ, માનનીય ડેપ્યુટી કલેક્ટર શ્રી મોદી સાહેબ, તેમજ મ્યુનિસિપલ કમિશનરના શ્રી જોશી સાહેબે જે હસ્તે પ્રારંભ કરવામાં આવેલ છે, તે જળ અભિયાન વિશે ખરેખર જાણીએ તો આપણે જો જળ બચાવશું તો જળ આપણને બચાવશે. આપણે જળને એટલી બધી અગત્યતા આપવી જરૂરી છે કે આજે જ્યારે દરેક જગ્યાએ બોર કરવામાં આવે છે અને બોરને હિસાબે જમીનને
ચાંદણી જેવી કરી નાખવામાં આવે છે. ભવિષ્યમાં આ આ વસ્તુ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરે તેમ છે. જેથી આપણે એ વિચારીએ કે જળ બચાવવું એ બહુ જ અગત્યની વાત. મારી જિંદાદિલ જૂનાગઢની જનતા, આપ સૌને વંદન, વંદે માતરમ. તમામ જૂનાગઢના ભણેલા ગણેલા, ખાસ કરીને પોસ્ટ એરિયામાં રહેતા તમામ વેલ એજ્યુકેટેડ પેરેન્ટ્સને, આપ પ્રેમાળ પિતા હો, આપ મમતા મૂર્તિ માતા હો અને આપ પરફેક્ટ પેરેન્ટ્સ બનવા ઈચ્છતા હો, તો આપને ખાસ વિનંતી કે આપના સંતાનને લાડ પ્યાર ભલે લાખ કરોડ કરો, પરંતુ લાયસન્સ વગર વાહન ચલાવવા કદી ન દઈએ. આપને સંતાન પ્રિય હોઈ શકે, પરંતુ સંતાનને કાચી ઉંમરે ટ્રાફિક સેજ અને સ્પીડ કંટ્રોલ કદી ન હોઈ શકે, જે સૌને માટે જોખમી હોઈ શકે. મિત્રો, વાલા બહેનો, વાલા ભાઈઓ, આપનું સંતાન આઠમામાં હોય, નવમામાં હોય કે બારમામાં આવે, જ્યાં સુધી એને 16 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી સ્કૂટી એક્ટિવાની ચાવી, લર્નિંગ લાયસન્સ વગર અને 18 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એને ચાવી કોઈ પણ સંજોગો આપી શકતી. મિત્રો, વાહન એ રમકડું નથી કે આપને રમવા આપી દો, એનાથી જાહેર જનતાને રોડ ઉપર નીકળે તો એને કાચી ઉંમરે એને કેવી રીતે ઓવરટેક કરવો, એને ટ્રાફિક જે સ્પીડ કંટ્રોલ ન હોય તો એનાથી અકસ્માત થાય. એક વિદ્યાર્થીને, સ્ટુડન્ટને અકસ્માત થાય, સ્ટુડન્ટ મારા દેશનું ભાવિ છે. હું એનામાં અબ્દુલ કલામ જોઉં છું, હું એ લોકોમાં અમિતાભ બચ્ચન જોઉં છું, એ લોકોમાં હું સુનિતા વિલિયમ જોઉં છું, એનામાં હું આજે મધર ટેરેસા જોઉં છું એક સ્ટુડન્ટમાં, તો એ નેહા કોચર જોઉં છું, ICICના ચેરમેન જુઓ, એક્સિસ બેંકના ચેરમેન જુઓ, બધી જ મહિલાઓ છે. તો આ મારી દીકરીઓમાંથી થવાની છે. તો એક વિદ્યાર્થીને ફ્રેક્ચર થાય તો 2 મહિનાની સ્કૂલ ભાંગે, 2 મહિના સ્કૂલ ભાંગે એટલે 2 મહિના મારા દેશનો એક વૈજ્ઞાનિક, એક પ્રોફેસર, એક સનદી અધિકારી, એક ડૉક્ટર, એક વકીલ એટલો મોડો થાય. માટે આપનું સંતાન આપના કરતાં મને 10 ગણું વાલું છે. એટલા માટે હું આજે 2 વર્ષથી સવારના 6 થી રાતના 12 સુધી આ હું અભિયાન ચલાવું છું. આપ 18-20 વર્ષ થઈ જોબ ઉપર લાગે કે બિઝનેસમાં લાગે, પછી હોન્ડાની ભલે હેલિકોપ્ટર વાપરે, પરંતુ કાયદાનો ભંગ છે. તમે વગર લાયસન્સે વાહન આપો એટલે વાહન ચલાવવા આપનાનો 300 રૂપિયા દંડ છે RTOના નિયમ અનુસાર, અને વાહન ચલાવનારનો 300 રૂપિયા દંડ છે, 600 રૂપિયા દંડ છે. પરંતુ કેસ થાય તો, પરંતુ કેસ ન થાય એનો મતલબ એ નથી કે આપણે આપણા સંતાનને અત્યારથી કાયદાનો ભંગ શીખવાડીએ. આપણે એને સારા નાગરિક બનાવવા હોય તો સૌથી પહેલાં કાયદાને માન આપતા શીખવો. માટે મહેરબાની કરીને, મારી પાસે એવા ઘણા અકસ્માતના વિગતો છે કે નાની ઉંમરના બાળકોનાથી ભયંકર અકસ્માત થયા. તાલાળામાં હમણાં 3 યુવાનોનો અકસ્માત થયા, એની ઉંમરથી 15, 16 અને 17 વર્ષ. મિત્રો, મોતીબાગની એસટી હેલ્પર છે, એક યુવાનનું અકસ્માત થયો 12મામાં, એની ઉંમરથી 16 વર્ષ. આવી રીતે આપનામાં આમાં કદાચ આમાંથી આપણું કોઈનું બાળક ન હોય, મારી એટલી જ ઈચ્છા છે. અને જગતમાં આપનું સંતાન એ જગતનો તારવાણો છે, એમાં સાચું ભવિષ્ય છે. આપના સંતાનની ચિંતા આપ કરો, લાડ પ્યાર એને સારામાં સારી સ્કૂલમાં મોકલો, રોજના 1 લાખ રૂપિયા ખર્ચ કરો, પ્રેમથી ખવડાવો, પીવડાવો. વેકેશનમાં સોમનાથથી સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ, ઢોસા ખાવા માટે રેકડિયાની મદ્રાસ લઈ જાઓ, પરંતુ 50,000ની સ્કૂટીનો પ્રેમ નહીં, એને 50 લાખની સાયકલ લઈ દો, આ પૈસાવાળા હતો. પરંતુ એને કાયદાનું પાલન શીખવો અને એને કર્કશ કરતાં શીખવો, ખાલી એટલી એક નમ્ર વિનંતી છે. મટન માર્કેટ પાછળ સુલભ શૌચાલય પાસે 50 ફૂટ જગ્યા મહાનગરપાલિકાની ખાલી પડેલી છે. આ જગ્યા પર 10 એક જેટલા શૌચાલયો બની શકે એમ છે, એવી આ વિસ્તારના વેપારીઓની માગણી છે. જો અહીંયા હોટલ છે ને અત્યારે એટલી ગંદકી છે, કસ્ટમરોને બહુ તકલીફ થાય છે, ગંદકીના હિસાબે કોઈ જાતની કોઈ અહીંયા ચા મૂકણી છે, અહીંયા શૌચાલય બનાવવાની બહાર આવે, કોઈ ખરાબ આ મૂતર બહાર આવે છે, પૈસા ફરે છે માણસો, તો કોઈ જાતની કાંઈ સાફ સફાઈ નથી. બાજુમાં જે ટોયલેટનું હિસાબ એ બી કોઈ કાંઈ સાફ સફાઈ કરતા નથી. શનિવાર એટલે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચન કરવાનો શુભ દિવસ.
કે જ્યાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે એવા ડબાગલી વિસ્તાર પાસે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરે લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. દર શનિવારે આ મંદિરે તેલ અને આંકડાની માળા ચડાવી શ્રી પડવધારી કષ્ટભંજન દાદાના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. આપણી બોર્ડમાં પણ એક ગ્રુપ છે, એમાં પણ તમારો એક ફોટો જોયો હતો કે તમે બેઠા છો દિલ્હીમાં, જયારે કે જુનાગઢના ડેવલપમેન્ટ માટે લઈને એક આખું વર્કઆઉટ કેવી રીતના કરવું એ લઈને જયારે તમે બેઠા હતા. એક યુવા અને જોશ પડે એવા જ આપણા જુનાગઢ શહેરના યુવા આપણે શહેર પ્રમુખ સંજયભાઈ નું સન્માન કરે. હા 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 ભાઈ સંજય સાહેબ
પેલી બાજુ એની બાજુમાં હોય. જે જીતુભાઈ હીરપરાનું સ્વાગત કરે. હવે ઓફકોર્સ આર વાઇસ પ્રેસિડેન્ટ અને હી ઇઝ માય ફાધર, સો ઓફકોર્સ આઈ ટેલ યુ ફોર હિમ દેટ હી ઇઝ સચ અ નાઇસ સોલ દેટ ઇવન સોલ વિલ ફાઇન્ડ ઇટસેલ્ફ લકી ઇનફ દેટ ઇટ હેઝ ગોટ હિઝ નેમ. આઈ રિક્વેસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એવર રેડી સન ઓફ હ્યુમેનિટી માય ફાધર મિસ્ટર ગિરીશ કોટેચા ટુ કમ એન્ડ સે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને ખૂબ જ જેને નસીબ લખાવીને આવ્યા હોય ને, હું નિલેશભાઈને કહું કે કંઈ ઘણી વાર આપણે મહેનત કરો કે માગો તો ન મળે, પણ રાજેશભાઈ એક એવી વ્યક્તિ છે કે પહેલાં ધારાસભ્ય થયા એને સપને પણ કોઈથી વિચાર્યું નથી, અને અતિશય સંતોષી વ્યક્તિ. એના ફાધરનો ડાયરેક્ટ મોદી સાહેબ આરેનો વ્યવહાર અને એકબીજા ટૂંકારે બોલાવી હતી એટલી હદ સુધીનો વ્યવહાર. રાજેશભાઈ ધારાસભ્ય થયા અને કુદરતના જે ક્રમ હોય ઉપરવાળાની જે આખી, અને રાજેશભાઈને ઉપરથી કહેવામાં આવ્યું કે તમારે સંસદ લડવા છે, એટલે આજે પણ રાજેશભાઈ પાસે બે હોદ્દા છે. એક તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું, પણ ટૂંકમાં ધારાસભ્ય થયા પછી તરત જ સંસદ સભ્ય તરીકે થયા હોય નહીં, પણ આખા ઇન્ડિયાની અંદર સૌથી નાનામાં નાની ઉંમરમાં એક કોક બેન છે બીજા, પણ એના પછી રાજેશભાઈ આજ 33 વર્ષની ઉંમરે જ સાંસદ થયા છે. પણ હું જ્યારે જ્યારે અહીંયાથી નીકળતો ત્યારે આ સંકુલ જોઈ અને મને એમ થતું કે મારે આ સંકુલમાં ક્યારેક જવું છે. કારણ કે આપણે ભણતરની સાથે એક સારું વાતાવરણ હોવું ખૂબ જરૂરી છે. આ સંકુલ એક એવા વાતાવરણમાં બનેલું છે, એવી અનુકૂળતા છે આ ભણતર માટે કે જ્યાં ગરવા ગિરનારની સામે આપણે વહેલા સવારે ઉઠી અને કદાચ આપણું મૂડ ના હોય વાંચવા માટે, પણ અહીંયાની સવારે કદાચ આપણે ઉઠી અને ગરવા ગિરનાર સામે જોઈએ ત્યાં આપણે ગમે તેવા મૂડમાં હોય આપણું મૂડ ખૂબ સરસ થઈ જાય એવું વાતાવરણ આ સંકુલનું. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાતે, શુભેચ્છા મુલાકાતે આજરોજ અહીંયા આવેલ ત્યારે ખૂબ સરસ વાતાવરણમાં અને ગરવા ગિરનારની ગોદમાં આ એક એવું સંકુલ છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે અને પોતાના અભ્યાસ માટે ખૂબ સરસ વાતાવરણ, અહીંયા કુદરતી વાતાવરણ જોવા મળ્યું છે. ખૂબ અદ્યતન લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબો અને ખાસ કરીને અહીંયા જે ડાઇનિંગ હોલ છે એમાં પણ ખૂબ સરસ વ્યવસ્થા આ કોલેજમાં, ખૂબ સારી વ્યવસ્થા છે. અને વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આવા સરસ વાતાવરણમાં આ કોલેજમાં આપ સૌ આ જૂનાગઢ જિલ્લા, ગુજરાત રાજ્યનું અને ભારત દેશનું ભવિષ્ય બનો એવી આપ સૌને હું શુભેચ્છા પાઠવું. આજના દિવસે આપણા માનનીય સાંસદ સભ્યશ્રી અને આખા ઇન્ડિયામાં જે સૌથી નાનામાં નાની ઉંમરે ચૂંટાણા એવા આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જે 6 ટર્મથી એટલે 30 વર્ષથી ધારાસભ્ય તરીકે અવિરત સેવા આપે એવા જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, અમારા આ નોબલ એન્જિનિયરિંગ કોલેજના પ્રમુખ અને મારો નાનો ભાઈ એવો ભાઈ નિલેશભાઈ, આજે આ જ કોલેજની મુલાકાતે આવેલા જૂનાગઢ શહેરના પ્રમુખ સંજયભાઈ કોરડિયા, પુનિતભાઈ શર્મા, હરેશભાઈ પસરાણા, આ બધા મિત્રો આજે ખાસ કોલેજે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અને રાજેશભાઈ કોલેજ જોઈ અને મસરૂભાઈએ પણ એમ કીધું કે ભાઈ ખૂબ સરસ, જ્યારે તમને આખા આખા ગિરનારનો વ્યૂ આ કોલેજમાંથી દેખાતો હોય, કોઈ પણ ક્લાસમાં બેહો તો છોકરાઓને અંબાજીમાંના દર્શન, ગિરનાર દાદાના દર્શન થાય, અને અહીંની જે વ્યવસ્થાઓ છે આજે આખા જૂનાગઢ જિલ્લામાં જે માસ્ટર ડિગ્રીઓ છે એવા પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં અમારી પાસે જે એટલી કોઈ પણ કોલેજ પાસે નથી. એટલે એકવાર અમારી કોલેજમાં 12મા પછી જે છોકરો દાખલ થાય એ પછી છેલ્લે માસ્ટર ડિગ્રી પૂરી કરીને જ આ કોલેજમાંથી ને જાય, અને એને પણ પ્લેસમેન્ટ માટે પણ ખૂબ કંપનીઓ અમારી કોલેજમાં આવે. આજે આ સંસદ સભ્ય, ધારાસભ્ય અને શહેર પ્રમુખને પણ હું ખૂબ ખૂબ
એના માટે જે એણે મારા કોલેજ માટે ખાસ મુલાકાત કરવા આવ્યા એનો આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે આ કોલેજ છે હજી પણ અમે દર વર્ષે બબે તંત્ર નવી નવી કોલેજો જે આખા ગુજરાતમાં કોર્સ ન હોય એની લેવા માટેની પણ જે અમારી ઈચ્છા છે એ પૂરી થાય એવી આજના દિવસે ભગવાનને પ્રાર્થના. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ તરીકે રહી ચૂકેલા સદગત ભાવનાબેન ચીખલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 28/6/2014 ને શનિવારના રોજ શહેરના ટાઉન હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન આયોજિત મુઠ્ઠી ઉછેરા માનવના સંભારણા નિમિત્તે મેગા નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાના નિધનને આજે લગભગ એક વર્ષ પૂરજવા થઈ રહ્યું છે. ત્યારે એમણે જીવનમાં જે કાર્યો કર્યા હતા સખત રીતે કર્યા હતા અને લોકોને ખૂબ ઉપયોગી થાય એ પ્રકારના કાર્યોમાં સતત એમનું મન રહ્યા કરતું હતું. અચાનક જ એક વર્ષ પહેલાં એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. 28મી તારીખે એક વર્ષ પૂરું થવા જાય છે. આ વર્ષના ગાળા દરમિયાન એમના કાર્યોને બળ મળે, એમણે શરૂ કરેલા ઘણા બધા કાર્યો છે એ આપણે ચાલુ રાખી શકીએ અને સાથે સાથે આપણને પણ એવા સારા કાર્યો કરવાની ઉમદા તક મળે એવા આશયથી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી, જે વિવિધ પ્રકારના સામાજિક, શૈક્ષણિક, તબીબી, કલ્ચરલ ઘણા બધા પ્રકારના કાર્યો કરે છે. એમાંનું આપણે કાર્ય જે અત્યારે ચાલુ છે, આપણા વિદ્યાર્થીઓ UPSC પરીક્ષાની અંદર સારી રીતે ઉત્તીર્ણતા મળવી એ પ્રકારનું કાર્ય ચાલુ છે. 28મી તારીખે જ્યારે બરાબર એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આવી રહી છે એ નિમિત્તે માનની શ્રી ભીખુદાનભાઈ ગઢવી ટાઉન હોલમાં નારી તો નારાયણી આ પ્રકારનો સુંદર એક વક્તવ્ય આપવાના છે અને સાથે સાથે 29 તારીખે એમને જે લોકોને હેલ્પ કરવાની ભાવના હતી એમના માટે સારું કરેલા કાર્યોના એક ભાગરૂપે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પ RS કારરિયા સ્કૂલ છે, કોલેજ રોકડ, ત્યાં આપણે રાખ્યો છે. અને એ કેમ્પમાં આપણે તપાસેલા બધા જ દર્દીઓ માટે શક્ય હોય એટલું બધું ફ્રી કરી આપવાના છીએ. BPL અને જે લોકો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ હોય એમના માટે જે કંઈ ઓપરેશનો કે જે કંઈ વસ્તુ નીકળે એ પણ બધી આપણે ફ્રી કરી આપવાના છીએ. તો આના માટે 29મી તારીખે સવારે 9 કલાકે આપણે જે કેમ્પ રાખ્યો છે એમાં પણ જે જરૂરિયાતમંદ દર્દીઓ વિશેષમાં વિશેષ લાભ લે અને એમના કાર્યોને વેગ મળે એ આશયથી આપણે સૌ સાથે મળી અને સારા કાર્યો કરતા છે. અને સાથે જ 29 તારીખે આપણે એક બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. એ બ્લડ ડોનેશનનો જે કેમ્પ છે એ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે જ રાખવામાં આવ્યો છે, જેમાં અત્યારે લગભગ 201 જેટલા અગાઉથી જ નામ તો નોંધાઈ ચૂક્યા છે, પરંતુ આ નિમિત્તે એક સેવા કાર્યમાં આપ પણ એક બ્લડ ડોનેશન માટે ઉપયોગી થાઓ, શક્ય હોય તો બ્લડ ડોનેશન કરો અને બ્લડ ડોનેશન દ્વારા બીજા કોઈની જે જિંદગી બચાવી શકાય છે એ જિંદગી બચાવવા માટેના પ્રયત્નોમાં અને એ સેવા કાર્યમાં આપ પણ આપનો અમૂલ્ય સહકાર આપો એવી અપેક્ષા છે. આપણે વિવિધ પ્રકારના જે કાર્યો કર્યા છે ત્યાં મજેવડી ગામે આપણે એક આખા ગામનું બ્લડ પ્રેશર જે લોકો 35 વર્ષથી ઉપરની ઉંમરના હોય એ બધાનું BP માપવાનું અને એ બધાનું બ્લડ સુગર આપણે વિનામૂલ્યે તપાસી આપવાનું કામ કર્યું હતું. અને આપણા સૌના આશ્ચર્ય છે, જે લોકોને પોતાને ખબર નહોતી કે એમને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ છે તો એમાંથી લગભગ
20% લોકોને આપણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે જે શોધી શકાતા. એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટેના જે ખાસ કાર્યક્રમો ચાલે છે એમાં આપણા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ કલેક્ટર, પોલીસ અધિકારી, ઇન્કમટેક્સ ઓફિસર, ફોરેન સર્વિસીસમાં કેમ જાય એમના માટેની જે પરીક્ષાઓ લેવાય છે, જેમના માટે ખરેખર આપણા વિદ્યાર્થીઓને અજાણ છે કે આમાં કેમ કરી શકાય, એમના માટેનો એક બહુ જ મોટા મેગા સેમિનાર આપણે ટાઉન હોલમાં યોજ્યો હતો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.